नमस्कार दर्शक मित्रों, आप निहाळी रह्या छो एस लाइव न्यूज बुलेटिन। सौ प्रथम दिवाळी नी शुभकामनाओ, जोईए आजना मुख्य समाचार। महालक्ष्मी पूजन अने चोपड़ा पूजन साथे दिवाळी पर्वनी उजवणी शुरू। नर्मदामा मतदार जागृति माटे कलेक्टर ना अध्यक्षस्थाने रेली योजाई। वड़ताल खाते योजायो त्रिदिवसीय राष्ट्रीय स्तर नो संस्कृत स्पर्धा परिसंवाद। વિક્રમ સંવત 2072 ની શરૂઆત થશે। દિવાળી એટલે આનંદનો ઉત્સવ, લક્ષ્મીજીનું આગમન, સાથે સાથે વેપારીઓને પોતાના વેપારમાં જે નફા અને નુકસાન કર્યું હોય એના લેખાજોખાનો સમય। જિંદગીમાં માણસ 12 મહિનામાં કોની જોડે કેટલા સારા સંબંધો રાખ્યા, કેટલા ખરાબ રાખ્યા એ પણ લેખાજોખા કરવાનો સમય। ધનતેરસથી શરૂઆત થાય અને ભાઈબીજ સુધી દિવાળીના તહેવારો ઉજવાય। 2071માં ગુજરાતમાં અને ભારતમાં 2014ની સાલ એક ખૂબ અગત્યની સાલ ગઈ, પરંતુ રાજકીય આટાપાટામાં પડ્યા સિવાય આપણે એક વાત જરૂર કરીએ કે જેમ લોકો દિવાળીના દિવસોમાં પોતાના લેખાજોખા કરે છે, એમ રાજકારણીઓ પણ આ દિવસોમાં પોતાના લેખાજોખા કરે, પોતે દેશ માટે, દેશના ભલા માટે, પ્રજા માટે શું કર્યું એના પણ લેખાજોખા કરે, એ પણ એક વધારે અગત્યનું પાસું કરી શકાય। હું અંગત રીતે આપને સૌને દિવાળીના પર્વની શુભકામનાઓ પાઠવું છું, તેમજ નવા વર્ષના શુભ દિવસોમાં આપને 2072નું વર્ષ શુભ નીવડે એવી મારા વતી, એસ લાઈવ વતી અને સૂર્યકાલ પરિવાર વતી હું આપને અભિનંદન પાઠવું છું। સાથે સાથે અમારા જે પ્રયત્નો પ્રજા વચ્ચે જવાના, પ્રજા વચ્ચે રહેવાના એ પ્રયત્નો સૂર્યકાલ અને અમારું એસ લાઈવ આપને સંતોષે। દિવાળી આ શબ્દ દીપાવલી થી બન્યો છે। દીપાવલી એટલે કે દીપ, આવલી એટલે કે હરોળ, દીવાઓની હરોળ એટલે કે દીપાવલી। અમાસની રાત્રે લક્ષ્મીજી સર્વત્ર સંચાર કરે છે અને પોતાના નિવાસ માટે યોગ્ય સ્થાન શોધવા લાગે છે, જ્યાં ચોખ્ખાઈ, સુશોભન અને રસિકતા જોવા મળે ત્યાં તેઓ આકર્ષિત થાય છે। તેઓ એવો મહિમા આપણા ધાર્મિક શાસ્ત્રોમાં લખેલો છે, તેમજ ઘરમાં ચારિત્રશીલ, કર્તવ્યદશ, સંયમી, ધર્મનિષ્ઠ, દેવભક્ત અને ક્ષમાશીલ પુરુષ અને ગુણવંતી તથા પતિવ્રતા સ્ત્રીઓ નિવાસ કરતી હોય એવું ઘર લક્ષ્મીજીને વધુ ગમે છે। દિવાળીના દિવસે ધંધાદારી લોકો ચોપડા પૂજન કરે છે અને લક્ષ્મીજીને લક્ષ્મીજીનું આવાહન કરે છે। દરેક ઘરમાં લક્ષ્મીજીને આવકારવા પૂજા અર્ચના તેમજ દીવડાઓની હારમાળા થતી હોય છે। આમ દિવાળીની રાત્રે ઉત્સાહભેર નાનાથી લઈને મોટા લોકો ફટાકડા ફોડી ઉજવણી કરતા હોય છે। આ વર્ષે પણ ચોપડા પૂજન તેમજ દિવાળીના દિવસે ધન પૂજન સાથે લોકોએ દીપાવલી પર્વની ઉજવણી શરૂ કરી છે, જ્યારે નાના બાળકો અને તેમજ મોટેરાઓ પણ ચોપડા પૂજન પત્યા બાદ ફટાકડા ફોડી આ ઉત્સવની ઉજવણી શરૂ કરી છે।
બજારમાં પણ અત્યારે સર્વત્ર દિવાળીની ઉજવણીનો માહોલ દેખાઈ રહ્યો છે. લોકો એકબીજાની શુભેચ્છાઓની આપલે તેમજ ધંધા રોજગાર વાળા લોકો પોતાના ધંધા રોજગારે લક્ષ્મી પૂજનની તૈયારીઓ કરતા નજરે પડે છે. આ વખતે મુહૂર્તો સવારના પણ છે તેમજ મોડી રાત સુધીના પણ છે, જેથી ધંધા રોજગાર વાળા હોય પોતાના અનુકૂળતા પ્રમાણે લક્ષ્મી પૂજનની વ્યવસ્થા કરી છે. તેમજ ઘરમાં પણ લોકોએ અલગ અલગ સુશોભન તેમજ દીવડા અને મીણબત્તી તેમજ લાઇટિંગની વ્યવસ્થા કરી ઘરને સુશોભિત કર્યા છે. આપણા પવિત્ર તહેવાર એવી દિવાળીની સમગ્ર દેશ તેમજ પરદેશમાં પણ ઉજવાઈ રહી છે અને લોકો ઉત્સાહભેર તેમાં ભાગ લઈ રહ્યા છે. નર્મદા જિલ્લામાં આગામી 29 નવેમ્બરના રોજ યોજાયેલી જિલ્લા તેમજ તાલુકા પંચાયત તેમજ સામાન્ય નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ માટે હાથ ધરાયેલા મતદાન જાગૃતિ અભિયાનમાં રેલી તેમજ જાગૃતિ માટેના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં રાજપીપળા શહેર ઉપરાંત સમગ્ર જિલ્લાના તમામ તાલુકા મથકે તેમજ ગામે ગામ વિશાળ પાયે મતદાન જાગૃત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે રાજપીપળા શહેરમાં ન્યાયાલય સંકુલ અને ગાંધી સર્કલ પાસે બે રૂટમાં યોજાયેલી મતદાન જાગૃતિ રેલીને જિલ્લા ચૂંટણી અધિકારી તેમજ જિલ્લા કલેક્ટર સંદીપ સગલે લીલી ઝંડી આપી વિદાય કરી હતી. આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી ડીબી પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અરવિંદભાઈ પટેલ સહિત શાળાના આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ વગેરે મોટી સંખ્યામાં જોડાયા હતા અને મતદારોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી. વિશ્વની સૌથી મોટી લોકશાહી પ્રણાલીને વધુ મજબૂત બનાવવાના આશયથી ચૂંટણી પંચના આદેશ અનુસાર મતદાર મતદાન માટે જાગૃતિ આવે તેમજ મતદાર મતદાન કરતો થાય તે માટે ખાસ રેલી તેમજ વિવિધ કાર્યક્રમનું આયોજન થાય છે, જેમાં મતદારોને મત આપવો એ આપણો અધિકાર છે તેવું પણ બતાવવામાં આવે છે. આમ આ રેલી દ્વારા સમગ્ર જિલ્લા વહીવટીતંત્રએ મતદારોને મતદાન આપવા માટેની અપીલ કરી હતી તેમજ તે આપણો પવિત્ર ફરજ છે તેવો પણ અનુરોધ કર્યો હતો. વડતાલ ખાતે યોજાયેલા ત્રિદિવસીય રાજ્ય સ્તરીય સંસ્કૃત સ્પર્ધા સમાપનનું રાજ્યના મહામહિમ રાજ્યપાલ ઓપી કોહલી દ્વારા કરવામાં આવ્યું હતું. આણંદ જિલ્લાના વડતાલ ખાતે સ્વામિનારાયણ મંદિર સંપ્રદાય તીર્થમાં 6ઠી રાજ્ય સ્તરીય ત્રિદિવસીય સંસ્કૃત સ્પર્ધાનું સમાપન રાજ્યપાલ શ્રી ઓપી કોહલીના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહામહિમ રાજ્યપાલે જણાવ્યું હતું કે સંસ્કૃત એ આપણી સંસ્કૃતિ, ધર્મ અને ઓળખ છે. દેશભરમાં આવી સ્પર્ધા ગુજરાતમાં યોજાઈ રહી છે તે આપણા માટે ગૌરવની બાબત છે. સંસ્કૃત ભાષાને જીવંત રાખવા માટે રાજ્ય પાઠશાળાઓ તેમજ માધ્યમિક શાળાઓમાં સંસ્કૃત વિષય ખાસ રાખે છે. સંસ્કૃત ભાષાને આગળ લાવવા માટે સંશોધન અને નાગરિકોને જોડાવવું એ પણ જરૂરી છે. સંસ્કૃતમાં સમાજની દરેકે દરેક વસ્તુનો ઉકેલ છે અને તેનું સંસ્કારોનું સિંચન પણ કરે છે. આ પ્રસંગે ભાગવત વિદ્યાપીઠના ઋષિકુમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ગુજરાતમાં 250 જેટલા સંસ્કૃત વિદ્યાર્થીઓ પણ આ સ્પર્ધામાં જોડાયા હતા. ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ સંસ્કૃત ભાષાના વિકાસ માટે કામ કરવા લોકોને અપીલ પણ કરી હતી તેમજ બાળપણથી જ લોકોને સંસ્કૃત તેમજ સંસ્કૃતિના જતન માટે આહ્વાન પણ કર્યું હતું. આ પ્રસંગે વડતાલ ગાદીના આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજ ખાસ ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવ્યા હતા. નૂતન વર્ષ અભિનંદન. ભગવાન શ્રી સીતારામજી સાંઈનાથ ભગવાનથી પ્રાર્થના કરીએ છીએ એવી કે દરેકને નવા વર્ષ ખૂબ મંગલમય, આનંદમય, સુખી સંપન્ન ઓર સ્નેહભરો જાય એવી શ્રી ઠાકોરજી ઓર સીતારામજી ઓર સાંઈ ભગવાનથી પ્રાર્થના કરું છું. અવસરે અમારા સૌ દર્શકોના આશીર્વાદ છે. આવતું વર્ષ તમારી માટે શુભ થાય, સફળ થાય. એક હાથ તમારો પ્રભુ તરફ હોય અને બીજો હાથ તમારો પ્રભુના બનાવેલા તરફ હોય. પ્રભુ તમારી પર કૃપા વરસાવે અને તમારી કરુણા દરેક એવા પ્રભુના બનાવેલા પર હોય જેને તમારી જરૂર હોય. પ્રભુને તમારી જરૂર, તમારી જરૂર પણ કોઈ પ્રભુના બનાવેલા છે એની જરૂર તમે પૂરી પાડો અને એવું તમારા આખું વર્ષ રીતે એવા અમારા આશીર્વાદ. એસ લાઈવ વેબ ચેનલ કે સભી દર્શકો કો વેરી 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 હેપી દિવાળી. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તરફથી સર્વ ભાઈઓને, વેપારી મિત્રોને મારા દિવાળી અંગેના ખૂબ જ અભિનંદન પાઠવું છું.
नूतन वर्ष आप सबने सुखकारी समृद्धि साथ सफल निवड़े एवं मारी अंदर थी प्रभु ने प्रार्थना। हिंदुओं में नूतन वर्ष कार्तक शुद्ध पर्व थी शुरू थाय छे, परंतु पंजाब राजा विक्रम ने याद में अपने त्या विक्रम संवत शुरू थयो अने विक्रम संवत मुजब कार्तक महीना थी नवा वर्ष की शुरुआत थाय छे। आ नवा वर्षे लोग एक बीजा वेर झेर भूली अने एक बीजा की शुभेच्छाओं आपे छे। आज मुबारक, काल मुबारक, साल मुबारक, तमने नवा वर्ष नू पहलू वहलू बाल मुबारक। आ दिवसे सवारे मीठा की गांगड़ी वेचवामां आवे छे, ए वेचनारा सबरस मीठा ने सबरस कहे छे, कारण के रसोई गमे एटली सारी होय पण मीठू न होय तो एमां कोई स्वाद आवतो नथी। तो ये सबरस ने वेचवानी प्रथा छे, बधानी अंदर भरी जवानी मंगल कामना आमां जोवा मळे छे। नूतन वर्षे भगवान ने प्रार्थना ये करवानी के भगवान नूतन वर्षे मने चेतनवंता माणसों की वच्चे जीववानी तक आपजे, नकारात्मक ने वाक देखा माणसों से दूर राखजे, कोई टीकाओ के निंदा नो वरसाद वरसावे तारे समता थी एने जीरवी लेवानी प्रभु शक्ति आप। सुतेली छे जे मानवता हूँ एने साद आपू छू, तमे छो एक मानव एनी तमने याद आपू छू, जुओ कई होश में आवो दिलों में रोष नी लावो। ફરીથી દીપાવલીની શુભકામનાઓ તેમજ નાના બાળકો માટે ફટાકડા ફોડતી વખતે ખાસ ધ્યાન રાખજો તેવી અપીલ સાથે દીપાવલીની શુભકામનાઓ। તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર। સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નમસ્કાર।